दरे आघर संत ना संत एवा जेने संत कही सकाय जेने भगत कही सकाय जेने योगी कही सकाय एवा एक महापुरुष जो के आज घणा बधा एटला बधा आर्टिस्टो साजिंदाओ पोतपोताना भावथी बधा फूल चढ़ावा आव्या छे पण अमारे अमारे तो आम त्रिपुटी અમે રાજા ભગત નાથા ભગત સુખા મહારાજ ઘેલારામ ભગવ તો રાજા ભગતે પૂજ્ય નાથા ભગતના શ્રદ્ધાંજલિ રૂપે બે શબ્દો લખ્યા છે તો આગ્રહ છે રાજા ભગત કે એક રચના કરી અને પછી આપણે બધાને બે બે પુષ્પો બધાના બધાને ભાવથી આવ્યા છે તો જો કે કંઈ અમારી તો ફરજ છે અહીંયા બધાને સાંભળવાનું પણ હવે એક ફરજ એવી પણ છે કે કંઈક શ્રદ્ધાંજલિ ભાવથી અર્પવી એટલે એ રચના એક નાની એવી લઈ લઈએ એટલે અમારી બધી હારે હારે શ્રદ્ધાંજલિ બધાને એકમાં આવી જાય અમે એક જ છીએ આ તો ખોડિયા જુદા તન જુદા મન એક તો ભગતે લખ્યું છે આમ તો મણિયારાની શરૂઆત લખવાની રમવાની અને રમતની આરે ગાવાની શરૂઆત પણ પૂજ્ય નાથ ભગત જ કરી નહીતર તો એમને ઢોલ શરણાઈમાં રમાતો હતો રમત પણ એવા સુરવીરતાના આરે ભજન આરે ભાવ મણિયારો રાસ ગવાતો એટલે રમનારને એકદમ જોમ ચડે એવા શબ્દો છે ને શબ્દોના માર તો એવા છે શબ્દ આર હે શબ્દ પાર હે તમને કોઈ હથિયાર લાગ્યું હોય કટારી લાગી હોય ભાલું લાગ્યું હોય બરછી લાગી હોય કુવાડી લાગી હોય એને તમે સારવાર કરાવો એટલે થોડાક સમયમાં મટી જાય હા હતું એવું ને એવું થઈ જાય ગયો પણ શબ્દ જેને જેને લાગી ગયા છે એનો પછી કોઈ ઉપાય જ નથી એને એની કોઈ દવા જ નથી આ દુનિયામાં પછી કે આવા છે એટલે એવા શબ્દને હારે જે એક શબ્દ ગુરુદેવ કાતા કા અનંત વિચાર શબ્દ વિશે તો ઘણું બધું પણ આપણે આ એક રચના લઈ ભગતને શ્રદ્ધાંજલિ આપી દઈએ ભગતની છે ભક્તિ પ્યારી
Yeah.
કઈ જોયું ન જ્ઞાતી મે કઠિન સાધન સાજ્યું લોભાણા નહીં જરા સંસારમાં રહી નહીં છેલ્લે છેલ્લે તો નવરાત્રી ઉત્સવ હોય કે હોળી ઉત્સવ હોય પણ પોતે આવતા નહીં, પણ ત્રીજે પડવે હું આવું એટલે મારી હારે આવે દેવાનું કે અને પછી અમે બે મણિયારા હારે નવરાત્રી પણ સાતમે નોરતે હું આવું ત્યારે કે તમે આવો ત્યારે હું હાજરી આપીશ, નહીં તો છેલ્લે છેલ્લે પછી અહીંથી ક્યાંય જતા નહીં. અને છેલ્લે તો એવું નક્કી કર્યું હતું અર્જુન ગયા પછી કે બાપુ આપણે એક વર્ષ દિવસ સુધી એની તિથિ આ 22 તારીખે અમે એની હાજરી નહોતી, પણ અમે પછી અર્જુનની તિથિ પછી આપણે અહીં વાડીની બહાર જવું એવો સંકલ્પ હતો. છતાં પણ છેલ્લે છેલ્લે કોઈ પ્રેમી ભક્તોનો એવો ભાવ ગમે એને ખેંચી લે, કારણ કે ભાવથી તો ભગવાન પણ એનું બંધન તોડી નાખે. તો ભક્તનો અમારો રાજા ભગતનો એક બે જગ્યાએ અમારે માંડણભાઈ ખૂબ છેલ્લે છેલ્લે લાભ લીધો અને અમારે કબાડાથી હરભમભાઈ એમનો વર્ષોથી આગ્રહ હતો તો અમે આગ્રહ કર્યો હતો કે તો હાલો જાય અને છેલ્લી મુલાકાત છેલ્લે છેલ્લે આનંદ કર્યો. એ હારે જમ્યા હારે ભજન કર્યા હારે ખૂબ સત્સંગ કર્યો, બે ચાર પાંચ રાતું એકદમ હારો ને હાર બેઠા. છેલ્લે
હમણાં પૂજ્ય મૂળદાસ બાપુની પણ આ હાજરી હતી. સંત મૂળદાસજી મૂળદાસ જી